કેમ છો મારા મિત્રો? પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ણ પરિચય. અહીં એટલે કે અને બે માત્રા કરીએ ત્યારે અહીં બને છે. ક ને બે માત્રા તો કઈ, ખ ને બે માત્રા તો ખઈ, એટલે કે અહીંનો ઉચ્ચાર અહીંયા કરવાનો છે. અહીં ઐરાવતનો અહીં, અને પછી જે દ્રશ્ય આપ્યા છે જે પ ને બે માત્ર પૈ સા, ગ વૈયા, પૈયુ, વૈદરાજ. ઓકે, પછી અક્ષરો વાંચો અને લખો, જેમાં ક ને બે માત્ર કઈ, ખ ને બે માત્ર ખઈ, ગ ને બે માત્ર ગઈ, ઘ ને બે માત્ર ઘઈ, ચ ને બે માત્ર ચઈ. એમ બોલતા બોલતા આખું તમારે ળ ને બે માત્ર ળઈ સુધી પૂરેપૂરું બોલવાનું છે. પેજ નંબર 22 ઉપર જોઈએ તો વાંચો, શીખો અને લખો. વને બે માત્ર વૈ દ, મને બે માત્ર મૈ, યને કાનુયા મૈયા, ચૈત્ર જૈન, દૈવ દૈનિક, મૈસૂર જાનૈયા, નૈતિક શૈશવ, વૈદિક દૈવત, જૈવિક મૈથિલી, મૈનાક. આ બધા જ આવા જ અક્ષરથી લખજો ખૂબ વ્યવસ્થિત રીતે. પછી વાંચો અને લખો, જેમાં બે માત્રાના બધા વાક્યો આપેલા છે. વૈદેહી વૈજ્ઞાનિક છે, નૈમિક પૈસાદાર છે, કૈકેયીએ રવૈયા ખાધા, અને કૈલાસ નૈવેદ ધરાવે છે. 24મા પાના ઉપર નજર કરશો તો ખબર પડશે કે અહીંયા ખાનાપૂરીને શબ્દ બનાવવાના છે. ઊભા ખાનામાં પૈસાદાર, આડા ખાનામાં ચૈતર. ઊભું તૈયાર, આડામાં નૈયા. ઊભામાં તૈલી અને આડું તૈરાક. ઊભું દૈવત, આડું ઐરાવત. ઊભું શૈક્ષણિક, આડું શૈશવ. ઊભું વૈશાખ, આડું વૈજ્ઞાનિક. આ રીતે તમારે દરેક ખાનામાં શબ્દ બનાવવાના. હવે છે ચિત્ર જોઈને શબ્દ બનાવો, જેમાં પૈસા, પૈડા, સૈનિક, ઐરાવત, નૈયા, પપૈયું, ગવૈયા, વૈદરાજ. આ બધા ચિત્ર છે ને, એમાંથી પણ તમારે શબ્દ બનાવવાના છે. 26મું પાનું છે તમારું અને કાનો માત્ર ઓ, એટલે કે અને કાનો અને માત્ર જ્યારે ભેગા કરીએ ત્યારે એમાં ઓનો ઉચ્ચાર બને. ક સાથે તમે કાનોને માત્ર કરો તો કોનો ઉચ્ચાર બને, એમ ખ સાથે કાનો માત્ર કરો તો કોનો ઉચ્ચાર બને. જે શબ્દ આપ્યા છે ચિત્ર સાથેના એ છે કોટ, ઢોલ, પાવડો અને ખાટલો. તો અહીંયા નીચે જે વર્ડિંગ્સ છે એને કેવી રીતે બોલતા જવાના, બધા જ અક્ષરોને તમારે ક ને કાનો માત્ર કો, ખ ને કાનો માત્ર ખો, ગ ને કાનો માત્ર ગો, ખ ને કાનો માત્ર ઘો, ચ ને કાનો માત્ર ચો, આવી રીતે બોલી બોલીને ળ ને કાનો માત્ર ળો સુધી તમારે બોલતું જવાનું ને લખતું જવાનું છે. અક્ષર સારા કરવાના છે. પેજ નંબર 28 પર જોઈએ તો વાંચો, શીખો અને લખો. એમાં છે જ ને કાનો માત્ર જો અને ડ ને કાનો માત્ર ડો, એટલે કે જોડો. એવી રીતે ડોયો, ધોકો, હોલો, તારો, ટોપલો, ટોડલો, કોલસો, મોગરો, રોટલો, ધોરણ, ચાકડી, ભોજન, મોટર અને નોકર. જેમ તમે બધા શબ્દો લખ્યા એવી રીતે તમારે હવેના વાક્યો પણ બનાવવાના છે. એ વાક્યો છે કે મોટો છોકરો બેઠો છે, નોકર ઓરડો વાળે છે, દડો ગોળ હોય છે અને મોના ચોપડી મૂકે છે. વર્ગકાર્ય 30મા પેજ ઉપર જોશો ને તો ત્યાં ચિત્ર ઓળખીને ખાના પૂરવાના છે. આગળ બધે આપણે આ પેટર્નમાં કામ કરી ગયા છીએ. ઊભો છે ઘોડો, આડો છે કૂકડો, આડો ચોટલો આપ્યો છે ને ઊભો લોટો, ઊભો કોબીજ અને આડો છે તમારી કોયલ. આજે તોરણ જે આડું છે, તોપ ઊભી છે, ચબૂતરો જે ઊભો છે, ચકડોળ જે આડું છે, લીમડો ઊભો છે ને ભમરડો આડો છે.
ચિત્ર જોઈને શબ્દ બનાવવાના છે, જેમાં છે કૂતરો, કૂવો, જોકર, માળો, કાચબો, ભમરો, દેડકો, ખટારો, ઠળિયો અને કાગડો. આ રીતે આપણા વર્ગ કાર્ય 30 નંબરનું જે પેજ છે એ આપણે અહીંયા પૂરું કરશું. આવતીકાલે નવા લેસનમાં ફરીથી મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.